નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જ આપણે આપણું 12મું ધોરણ સ્ટાર્ટ કર્યું અને 12મા ધોરણમાં આપણે નામાના મૂળ તત્વોમાં ભાગ 1 જે ભાગીદારીને લગતો છે અને ભાગ 2 જે કંપનીને લગતો છે એનો સિલેબસ જોયો, પરીક્ષામાં કેટલા ગુણનું તેમનું વેટેજ છે તે જોયું અને ગઈકાલે જ આપણે નવું પ્રકરણની શરૂઆત પણ કરી ભાગીદારીના વિષયો, જેને ભાગીદારીનો વિષય પ્રવેશ એવું નામ આપવામાં આવ્યું છે, જેમાં આપણે એની પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવનામાં જોયું કે એકાકી પેઢીમાંથી ભાગીદારી પેઢીમાં આવવાના કારણો કયા હતા, તો આપણે જોયું હતું કે મૂડીમાં વધારો થાય, નંબર 2 મૂડી અને કૌશલ્યો જે છે એનો સમન્વય સાધાય, ત્રીજી વાત હતી શ્રમ વિભાજન શક્ય બને છે, કાર્યક્ષમતામાં વધારો થાય છે, લોકશાહી રીતે નિર્ણય લઈ શકાય છે અને સૌથી મોટું કારણ હતું જોખમની વહેંચણી, બરાબર, અને મોટા પાયા પર ધંધો. આ વાતો આપણે જોઈ. ત્યાર પછી ભાગીદારીનો અર્થ જાણ્યું કે ભાગીદારી એ કરાર કરવા યોગ્ય 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જે બધા દ્વારા અથવા બધામાંથી કોઈ એક દ્વારા ચલાવાતા કાયદેસરના ધંધાનો નફો નુકસાન વહેંચી લેવા માટે સંમત હોય. ત્યાર પછી આપણે એના લક્ષણો જોયા હતા અને એ લક્ષણોની અંદર આપણે જોયું હતું કે લક્ષણોમાં પહેલું હતું કે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે, પરંતુ લેખિત કરાર એ હિતાવહ છે, પહેલી વાત. બીજી વાત હતી કે ભાગીદારી એ નફાના આશયથી કરવામાં આવે છે, એટલે એનો હેતુ એ નફાનો હોય છે. ત્રીજું, ભાગીદારી હંમેશા કાયદેસરના ધંધા માટે જ અસ્તિત્વમાં આવી શકે છે, બરાબર. ત્યાર પછી ચોથી વાત હતી કે ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો હોય અને વધુમાં વધુ જે કંપની ધારો છે 2014 એ પ્રમાણે 50 ભાગીદાર છે અને આ ઉપરાંત ભાગીદારી કાયદેસરથી અસ્તિત્વમાં આવે છે. બીજી વાત કરી કે ઓછામાં ઓછા 2 ભાગીદારો અથવા વધુમાં વધુ 50 ભાગીદારો હોઈ શકે છે. કંપની ધારાની જે વાત કરી હતી એ પ્રમાણે 100થી વધુ હોવા જોઈએ નહીં, પરંતુ આપણે વધુમાં વધુ 50 ભાગીદારોને ધ્યાનમાં લેવાના છે. ત્યાર પછી વાત કરી હતી કે બધા જ ભાગીદારો સંચાલન કેવી રીતે થાય છે, તો કે બધા અથવા બધા બધી કોઈ એક દ્વારા થાય છે, બધા જ ભાગીદારો એકબીજાના એજન્ટ છે અને બધા જ ભાગીદારો શું કહેવાય ધંધાના માલિકો છે, બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. તો આ લક્ષણોની વાત આપણે ગઈકાલે જાણી હતી અને આને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે, કારણ કે ભાગીદારીનો અર્થ જ સમજ્યા હોઈશું તો સરળતાથી આપણે એના દાખલાઓ પણ ગણી શકીશું. કારણ કે દાખલા આવડતા હોય પરંતુ મૂળભૂત સિદ્ધાંતિક ખ્યાલોનો ખબર જ ના હોય તો પછી દાખલા આવડવાનો કોઈ મતલબ રહેતો નથી. તેથી આપણે આની થિયરી પર વધારે ફોકસ કરીશું. આજે આપણે એનો જે પહેલો મુદ્દો હતો કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે, તો એ કરાર લેખિત ને મૌખિક હોઈ શકે છે, પરંતુ આપણે કહ્યું લેખિત કરાર હિતાવહ છે. તો એ કરારનો મતલબ શું થાય, તો કે એક કોન્ટ્રાક્ટ પેપર આવે, કરારનામું કહેવાય, તો એ કરારનામું જો હશે તૈયાર કરેલું તો સરળતાથી ધંધામાં ભવિષ્યમાં પણ કોઈ અડચણ વગર ભાગીદારી પેઢી ચાલુ રહેશે. પરંતુ જો લેખિત નહીં હોય તો ઘણી બધી સમસ્યાઓ આવશે અલગ અલગ પ્રસંગે. તો આજે આપણે ભાગીદારી કરારનામું જોવાના છીએ. તો મિત્રો, ભાગીદારી કરારનામું એટલે જે જે ભાગીદારો ભેગા થયા છે, જે ધંધા માટે ભેગા થયા છે, તો એમાં કેટલીક વાતો નક્કી કરશે અને એ નક્કી કરેલી વાતો મુજબ જ એ લોકો આગળ જશે. તો ભાગીદારી કરારનામામાં કઈ કઈ વિગતો દર્શાવવાની છે એ હવે આપણે જોઈશું. તો પહેલી વિગત આવશે ભાગીદારોની વિગત. તો ભાગીદારી પેઢીમાં કયા કયા ભાગીદારો છે, એમના નામ, સરનામા, મોબાઈલ નંબર, બરાબર, એમના વિશેની બીજી તમામ, બરાબર, શૈક્ષણિક બાબત હોય કે અન્ય કોઈ બાબત હોય, તમામ બાબતો એ ભાગીદારીની વિગતમાં આવી જશે, બરાબર, જેથી કરીને એના વિશેનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે. બીજી વાત છે પેઢીની વિગત, બરાબર, પેઢીની વિગત. તો પેઢીની વિગતોમાં શું આવશે, તો કે પેઢીનું નામ શું છે, પેઢી ક્યાં આવેલી છે, પેઢીનો ફોન નંબર શું છે, બરાબર, પેઢી કયા પ્રકારનો ધંધો કરવાની છે,
તો એવી તમામ વિગતો પેઢીને લગતી અહીંયા લખવાની રહેશે બરાબર, જેથી કરીને જે આપણે એનું રજીસ્ટ્રેશન કરાવીએ છીએ લેખિત છે એના પરથી ખ્યાલ આવી શકે કે પેઢી કયા પ્રકારની છે. ત્યાર પછી ત્રીજી વાત છે ધંધાનો પ્રકાર. તો કરારનામામાં આપણે પેઢી ભાગીદારી પેઢી ખોલી પણ કઈ વસ્તુઓ વેચશે એના પ્રકારમાં જો વેચીએ તો મોટા ભાગે ધંધાના બે જ પ્રકાર વેચી શકાય, એક જીવન જરૂરિયાતની વસ્તુઓ અને એક મોજ શોખની વસ્તુઓ. બરાબર, તો આ બેના જો પ્રકાર અલગ અલગ પાડવામાં આવે તો રોટી કપડાં એટલે કે કરિયાણું વેચતા હોય, કપડાં વેચતા હોય, ચપ્પલ વેચતા હોય, બરાબર, એવા જે ધંધા છે જે જીવન જરૂરિયાતની વસ્તુને લગતા છે તો એને જીવન જરૂરિયાતના ધંધા કહેવા છે. અને એસી છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, આવી બધી વસ્તુઓ વેચતા હોય, મોબાઈલ છે, ફ્લેક્સિપ મોબાઈલ છે, તો એ બધા જ મોજ શોખની વસ્તુઓમાં આવી જાય. તો ધંધાનો પ્રકાર કેવો છે એ વિગત આપણે અહીંયા લખવાની છે. ત્યાર પછી આવશે ભાગીદારીનો આરંભ. અહીંયા આપણે તારીખ લખવાની છે કે કઈ તારીખથી આ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે અથવા આ પેઢી કઈ તારીખથી ભેગા મળીને ધંધો શરૂ કરે છે, બરાબર, તે અંગેની વિગત એ સંપૂર્ણતઃ એ ભાગીદારી કરારનામામાં લખવાની હોય છે. ત્યાર પછી મિત્રો આ કેવી છે, કોમન વાતો છે, આ આપણે અંદર ના જોવો તો પણ લખવી જ પડે કે સાના છે, કોણ કોણ શરૂ કરે છે, ક્યારે શરૂ કરે છે, આ બધી વિગત હતી. પણ હવે જે છે એ અગત્યની વાત છે મૂડી. અહીંયા મૂડી જેટલા બી ભાગીદારો છે એ ધંધો શરૂ કરવા માટે મૂડી લાવશે, પણ જો એ મૂડી નક્કી કરવામાં નહીં આવે, આ એટલા માટે નક્કી કરવાની કે માનો કે પાંચ ભાગીદારોમાં બે ભાગીદારો ખૂબ જ ધનિક છે અને ત્રણ ભાગીદારોની આર્થિક સ્થિતિ ઠીકઠાક છે, તો માનો ત્રણ ભાગીદારો લાખ લાખ રૂપિયા લાવે અને બાકીના જે બે ધનિક ભાગીદારો છે એ 20-20 લાખ રૂપિયા જો મૂડી લાવી દે તો તમને ખબર પડતી જ હશે કે ઘર એટલે પેઢીની અંદર આ બે લોકો પોતાનું વર્ચસ્વ જમાડવાનો ટ્રાય કરશે અને જે લોકો એક એક લાખ મૂડી લાવ્યા છે એની ઉપર પ્રેશર ઊભું કરશે. એટલે ભાગીદારી પેઢીમાં ભલે એ ધનિક છે પણ નક્કી કરેલી મૂડી 2 લાખ છે, 4 લાખ છે એટલી જ લાવવાની, જેથી કરીને એનું ખોટું પ્રભુત્વ ના આવે. કરારનામું એની માટે જ છે કે નક્કી કરેલી જ મૂડી લાવવાની, કારણ કે જે જેની પાસે માપની મૂડી છે, ઓછી મૂડી છે, તો એને લઘુતા ના ફીલ થાય અથવા એની ઉપર દબાણ કે પ્રેશર ઊભું ના થાય. બરાબર, આવું આપણે આપણા ઘરોની અંદર બે વહુ આવી હોય અને એક વહુ કરિયાવરમાં વધારે વસ્તુ લાવે અને એક વહુ કરિયાવરમાં ઓછું લાવે તો આપણને ખબર જ છે કે ઘરની અંદર એનો અલગ જ રૂતબો જોવા મળે છે. કેમ? તો કે વધારે વસ્તુ લાવી છે તો એ નાની જે વહુ છે જે ઓછું લાવી છે એની પર પ્રેશર ઊભું કરે. તેથી મૂડી જે છે ને એ નક્કી કરેલી હોવી જોઈએ, ભલે એમની જોડે પૈસા વધારે હોય અને બાકીનો જે ભાગીદાર છે એની જોડે ઓછા હોય તો એ નક્કી કરી લાવવાની. માનો કે કોઈ ભાગીદાર પાસે 50,000 જ છે પણ આપણે નક્કી કરી છે 1.5 લાખ, તો એને લાખ રૂપિયા ગમે ત્યાંથી લાવે, પણ મૂડી નક્કી કરેલી લાવશે ને તો એને ભવિષ્યમાં પ્રબળ આવશે નહીં, તો એ નક્કી કરેલી મૂડી હોવી જોઈએ. ત્યાર પછી યાદ છે મૂડી પર વ્યાજ. આ એક અગત્યનો મુદ્દો છે મૂડી પર વ્યાજ. હવે ભાગી આપણે ખબર છે ભાગીદાર ધંધો કરવા માટે મૂડી લાવે, હવે આ મૂડી એને ધંધામાં રોકી, જો આ મૂડી એ ધંધામાં ના રોકત તો આ મૂડીને મૂકત ક્યાં? બેંકમાં. તો બેંક એને શું આપત? વ્યાજ. તો પેઢીને આ મૂડી વાપરવા આપી છે તો પેઢીએ પણ એને શું ચૂકવવું જોઈએ? વ્યાજ ચૂકવવું જોઈએ. એટલે મૂડી પર વ્યાજ ભાગીદારને મળવું જોઈએ. કેમ? તો કે આ બેંકમાં મૂકત તો બેંક વ્યાજ આપે, તો પેઢીમાં વાપરવા માટે આપ્યા છે તો પેઢીએ પણ વ્યાજ આપવું જોઈએ. બરાબર, આ વાત નક્કી થયેલી હોવી જોઈએ. જો મૂડી પર વ્યાજ નક્કી કરવામાં નહીં આવે તો મૂડી પર વ્યાજ કેટલું મળશે? 0%, એટલે કે મૂડી પર કોઈ વ્યાજ મળશે નહીં. બરાબર, તો સરકારે પણ આની જોગવાઈ કરી છે કે જો ભાગીદારો મૂડી પર વ્યાજ નક્કી ના કરે દર, બરાબર, તો એ વ્યાજ દર નક્કી નહીં થયેલો હોય તો આપણે મૂડી પર વ્યાજ જો નક્કી ના થયું હોય તો કેટલા ટકા ગણાશે? 0%, એટલે કે મૂડી પર વ્યાજ ગણાશે નહીં. તો આ એક નક્કી કરવાનો વિષય છે. નક્કી નહીં કર્યું હોય તો પછી જે સરકારે કાં તો કંપની ભાગીદારી જે ધારો છે એનામાં જે જોગવાઈ હશે એ જોગવાઈ અનુસાર જ થશે. એ જોગવાઈ આપણે ભણવાના છીએ હમણાં થોડી વાર પછી. પણ કહેવાનો મતલબ કે જો ભાગીદારોની મૂડી પર વ્યાજ નક્કી નહીં કર્યું હોય તો મળશે નહીં.
બરાબર ખાસ ધ્યાન રાખવાનું છે એ જ રીતે છઠ્ઠા પછી સાતમો મુદ્દો છે ઉપાડ તો આ ઉપાડ પણ નક્કી કરેલો હોવો જોઈએ કેમ તો કે જો ઉપાડની મર્યાદા કે સીમા નક્કી નહીં કરો તો શું થશે તો કે દરેક વ્યક્તિ મનભાવે ઉપાડ કરશે માનો કે એક ભાગીદાર મૂડી તરીકે 5 લાખ લાવ્યા છે અને એક ભાગીદાર મૂડી તરીકે 50000 લાવ્યા છે હવે દિવાળીના સમયે એ જે 5 લાખ મૂડી ધરાવે છે એને ઉપાડ કર્યો 30000 રૂપિયા અને એવા જ સમયે જે મૂડી 50000 લાવ્યો છે એ પણ જો 30000 કરશે તો તેની તો મૂડી 20000 રહી જશે તો એવા સમયે ઉપાડ નક્કી કરવો જોઈએ કે ભાઈ મૂડીના પ્રમાણમાં કા તો અમુક પ્રમાણની અંદર તમારે મર્યાદામાં જ ઉપાડ કરવો ઉપાડ નક્કી નહીં કર્યો તો બે લગામ થશે આજે તમે દેખી શકો છો કે જેટલા ભી ધંધાની અંદર મજૂરો આવે છે કા તો ખેતરની અંદર પણ મજૂરો આવે છે એની અંદર એ લોકોને જેટલી રોજીની આવતાં પહેલા તો એનાથી ઉપરનો તો ઉપાડ હોય છે અને એ ઉપાડ વધી જાય છે ત્યારે મુશ્કેલીઓ થાય છે પછીથી એ કામે નહીં હોતા તો અહીંયા આ જ વાતનું ધ્યાન રાખવું જોઈએ ઉપાડ પણ નક્કી જ હોવો જોઈએ કે અમુક ટકા રકમ જ ઉપાડી શકાશે બરાબર તો એને લીધે શું થશે તો કે ભવિષ્યમાં એની માથાકૂટ કા તો ગડબડ નહીં થાય કારણ કે કોઈ વ્યક્તિ કે કોઈ ભાગીદાર વધારે રકમ ઉપાડશે તો અન્ય ભાગીદારો એને બોલી નહીં શકે જો નક્કી નહીં હોય તો એ ઉપાડ પણ આપણે નક્કી કરેલો હોવો જોઈએ કે સારા પ્રસંગ હોય કે તહેવારના પ્રસંગમાં આટલી જ રકમ ઉપાડી શકાશે ત્યાર પછી છે ઉપાડ પર વ્યાજ હવે ઉપાડ પર વ્યાજ એટલે શું તો મેં હમણાં જ ઉદાહરણ આપ્યું કે મૂડીની અંદર શું કરતા હતા કે મૂડી ભાગીદાર એ પેઢીને આપે છે આ મૂડી જો એને પેઢીને ના આપી હોત તો બેંકમાં મૂકત તો એને વ્યાજ મળત પણ બેંકમાં નથી મૂક્યા પણ આપ્યા પેઢીને તો પેઢીએ પણ એને વ્યાજ આપવું જોઈએ જેને મૂડી પર વ્યાજ કહેવાય બરાબર છે પરંતુ જો પેઢી પાસેથી ભાગીદાર ઉપાડ કરે તો ભાગીદારે પણ શું આપવું પડે જો તમે મૂડી પર વ્યાજ માંગતા હોય તો પેઢી તમને ઉપાડ આપે છે તો ઉપાડ પર એ પણ વ્યાજ માંગશે એટલે એ ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું એ પણ નક્કી કરેલું હોવું જોઈએ જો જેવી રીતે મૂડી પર ઉપાડ મૂડી પર વ્યાજ નક્કી ના કર્યું તો કેટલા ટકા મળ્યું 0 બરાબર એટલે કે મૂડી પર વ્યાજ મળ્યું નહીં કરારનામામાં જોગવાઈ નથી કરી અને એક ભાગીદાર કહે છે મને મૂડી પર વ્યાજ આપો તો નહીં મળશે કેમ કરારનામામાં વ્યવસ્થા કરી નથી તમે કરારનામામાં નક્કી જ નહીં કર્યું કે કેટલા ટકા મૂડી પર વ્યાજ મળશે તેથી તમે માંગશો તો બી મળશે નહીં કારણ કે તમે કરારનામામાં નક્કી નથી કર્યું એવી જ રીતે ઉપાડ પર વ્યાજ બરાબર પેઢીએ ભાગીદારોને જે ઉપાડ આપ્યું છે એ ઉપાડ પર ભાગીદારો કોને ચૂકવશે વ્યાજ પેઢીને પણ ક્યારે નક્કી કરેલું હશે ત્યારે જો નક્કી નહીં કરેલું હોય તો ઉપાડ પર માં કેટલા ટકા વ્યાજ મળશે 0% એટલે આ વાતો એવી છે કે તમે માંગો તો ના મળે તમે નક્કી કરેલું હોય તો જ મળે અને એટલા માટે જ કરારનામું બનાવવાનું કે નક્કી કરેલી વસ્તુઓ મળે જ બરાબર આ કરારનામું ના બનાવો તો તમે કોઈ કેસ પણ કરી ના શકો કેમ તો કે કરારનામામાં કશી વાતો નક્કી હોય તો જ તમે કેસ કરી શકો બરાબર તો આ હતું ઉપાડ પર વ્યાજ ત્યાર પછી નફા નુકસાનની ફાળવણી બરાબર તો નફા નુકસાન જે કમાઈશું એ નફો નુકસાન કયા પ્રમાણમાં વેચીશું એ પણ નક્કી કરવું જોઈએ જો ખાસ યાદ રાખવાનું કે આમાં જો ભૂલ થાય તો ઘણી બધી મુશ્કેલીઓ અને ઝઘડા થઈ શકે છે કેવી રીતના માનો કે એક ભાગીદાર મૂડી તરીકે 5 લાખ લાવ્યો છે બીજો ભાગીદાર 1 લાખ લાવ્યો છે અને ત્રીજો ભાગીદાર 50000 લાવ્યો છે ધ્યાન રાખજો એક લાવ્યો છે 5 લાખ એક લાખ અને એક 50000 હવે માનો કે આ લોકોએ નફા નુકસાનનું પ્રમાણ નક્કી નહીં કર્યું અને 3 લાખ રૂપિયા નફો કમાયા છે હવે 3 લાખ નફો કમાયા છે એટલે પેલો જે વધારે મૂડી લાવ્યો છે 5 લાખ વાળો એ કહે છે મારી મૂડી વધારે છે એટલે મને વધારે નફો મળવો જોઈએ અને તમારા બેની લાખ અને 50000 છે એટલે તમને મૂડીના પ્રમાણમાં ઓછો જ નફો મળવો જોઈએ આવું જો એ કરે બરાબર આવી માંગણી કરે પણ એમને કરારનામું બનાવ્યું નથી તો એમાંથી માનો કે બે ભાગીદાર કોર્ટમાં જશે અને કહેશે કે આ લોકો આ મૂડી ભલે 5 લાખ લાવ્યું છે પણ અમે કઈ વાત નક્કી કરી નથી તો 3 લાખ નફો થયો છે તો યાદ રાખો કે કરારનામામાં જો તમે નક્કી નહીં કર્યું તો ભલે પેલો 5 લાખ મૂડી લાવ્યો આ 1 લાખ ને 50000 લાવ્યા અને નફો 3 લાખ થયો ને તો ત્રણેયને સરખા પ્રમાણમાં વેચવું પડશે એટલે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ના આપ્યું હોય તો નફો કયા પ્રમાણમાં
સરખા પ્રમાણમાં, એટલે 1 લાખ 1 લાખ 1 લાખ ત્રણેયને મળશે. એટલે આ સમજવા જેવું છે કે પેલો 5 લાખ લાવ્યો તો બી એને નફો લાખ મળ્યો, પેલો 1 લાખ લાવ્યો તો બી એને 1 લાખ નફો મળ્યો, અને પેલો તો 50 જ લાવ્યો છે તે છતાંય લાખ મળશે. કેમ? કારણ કે એમને કરારનામામાં નક્કી કર્યું ન હતું. તો આ એક અગત્યનો મુદ્દો છે કે નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ ના આપ્યું હોય તો નફો કયા પ્રમાણમાં વેચવાનો? સરખા પ્રમાણમાં. એવી જ રીતના ભાગીદારને પગાર બોનસ કે કમિશન, ભાગીદારને પગાર બોનસ કે કમિશન, આ બહુ અગત્યનો મુદ્દો છે. મિત્રો, હમણાં જ આપણે એક ઉદાહરણ આપ્યું કે એક ભાગીદાર જે છે એ 5 લાખ મળી લાવ્યો, બીજો ભાગીદાર 1 લાખ અને ત્રીજો 50 હજાર લાવ્યો. હવે જે 50 હજાર લાવ્યો છે ને એ સામાન્ય ઘરનો છે, એટલે એ શું કરે છે કે મૂડી વધારે નહીં લાવે, એટલે વહેલો આવી જાય છે, દુકાન ખોલે છે, બરાબર, સાફ સફાઈ કરે છે, બરાબર, વહેલો આવીને કામ કરે છે, આખો દિવસ ઊભો જ રહે છે, અને 12-1 વાગે જમવા જાય છે, અને પાછું જમીને 2 વાગે આવી જાય છે, અને 7 વાગે સુધી રહે છે. એટલે બહુ સખત મહેનત કરે છે, ખરીદી કરવાનું હોય કે ઉઘરાણી કરવાનું હોય સટાસટ જઈ આવે છે. એની સામે જે 5 લાખ લાવ્યો છે ને એ દુકાનમાં 9 વાગે આવે છે, 12 વાગે જતો રહે છે, 2 વાગે આવે છે, 6 વાગે જતો રહે છે. હવે મહેનત કરે છે પેલો 50 હજાર જે મૂડી લાવ્યો છે તે. હવે એને એવું થાય કે હું મહેનત કરું છું તો હું વધારે મહેનત કરું છું તો મને નફાના ટાઈમે વધારે નફો મળવો જોઈએ, પણ નફો વધારે મળશે નહીં. કેમ? તો કે એ લોકોએ નક્કી કર્યું છે કે મૂડી પ્રમાણમાં નફો વેચવાનો, કે હું મૂડી વધારે લાવ્યો છું એટલે મને વધારે નફો મળવો જોઈએ. એટલે માનો કે એ લોકોએ નક્કી કર્યું હોય કે નફો નુકસાન મૂડીના પ્રમાણમાં હોય છે, કારણ કે હું વધારે મૂડી લાવ્યો છું. તો એ ટાઈમે પેલો જે ભાગીદાર છે જે બહુ કામ કરે છે, બરાબર, એવું કહેશે તો મારી મૂડી ઓછી છે તો મને નફો ઓછો મળે છે, પણ હું કામ તો વધારે કરું છું ને, તો મને વધારે કામ કરું તો મને કાં તો પગાર આલો, કાં તો બોનસ આલો કે કમિશન આપો, મને મૂડી ઓછી લાવ્યો તો મને નફો ઓછો જ આપો છો, તો હું વધારે કામ કરું છું તો મને વધારે કામ માટેના પૈસા આપો, કાં તો પગાર આપો, કાં તો બોનસ કે કમિશન, એ માંગણી કરશે. પણ એ ક્યારે મળશે? જો નક્કી કરેલું હશે તો. એટલે કોઈ પણ ભાગીદાર ગમે તેટલું વધારે કામ કરે કાં તો ઓછું કામ કરે, પણ જો નક્કી ના કર્યું હોય તેને વધારાનો પગાર બોનસ કે કમિશન મળશે નહીં. તો આ વાતનું પણ ધ્યાન રાખવાનું કે નક્કી કરેલું હોય તો જ મળે. પછી પેલો માંગણી કરે, ના હું તો વહેલો આવીને કામ કરું છું, ઘણું કામ કરું છું તો મને વધારે કમિશન કે પગાર મળવો જોઈએ, એ નહીં મળશે. કારણ કરારનામામાં તમે નક્કી કરેલું નથી. ત્યાર પછી 11 નંબરની વાત કરીએ તો 11મો મુદ્દો છે, બહુ સરસ મુદ્દાઓ છે, અરે સમજીશું તો વધારે મજા આવશે. ભાગીદારે પીડીને આપેલ લોન પર વ્યાજ, ભાગીદારે પીડીને આપેલ લોન પર વ્યાજ, બરાબર. તો મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ ધંધો હોય એ દિવસે ને દિવસે જો વધતો હોય, વિકસતો હોય, તો એની અંદર વધારેમાં વધારે નાણાં રોકવા પડે છે. એનું વિસ્તરણ કરવા માટે બિલ્ડિંગથી માંડીને મકાનથી માંડીને જગ્યાથી માંડીને ફર્નિચરથી માંડીને ઘણી બધી વસ્તુઓ નવી વસાવવી પડે છે, અને આ માટે પૈસાની જરૂર પડે છે. તો ભાગીદારી પેઢી જ્યારે ગ્રો કરતી હોય, વધતી હોય, ત્યારે પૈસાની જરૂર પડે, ત્યારે આપણે બેંકમાંથી લોન લઈને આપણે એ કામ કરી શકીએ છીએ. પરંતુ આપણને ખબર છે કે બેંકમાંથી લોન લેવી હોય તો એના માટે કેટલી બધી પ્રોસેસ થાય છે, લાંબા ગાળાનો સમય જાય છે, ઘણા બધા કાગળિયા કરવા પડે છે. એવા સમયે માનો કે કોઈ ભાગીદાર આર્થિક દ્રષ્ટિએ સદ્ધર છે, પૈસે ટકે વધારે વાળો છે, તો એવા ટાઈમે બેંક સાથે જો લોન લઈશું તો મહિના જેટલો સમય એ કાગળિયા કરવામાં જ જતા રહેશે. તો આપણને જો ઝડપથી મૂડીની જરૂર હોય, પૈસાની વધારે જરૂર હોય, તો આપણે એ ટાઈમે કોઈ ભાગીદાર પાસે પૈસા વધુ હોય તો એની પાસેથી લોન તરીકે પૈસા લઈ શકીએ છીએ, જેને ભાગીદારની લોન કહેવાય. હવે આપણને પ્રશ્ન થાય કે હમણાં જો બેંકમાંથી લોન લીધી હોત તો વ્યાજ ચૂકવવું પડત કે ના પડત? ચૂકવવું પડત. તો અત્યારે મેં ભાગીદાર પાસેથી લોન લીધી છે તો મારે ભાગીદારને પણ વ્યાજ ચૂકવવું પડશે. તો પેઢીએ એ ભાગીદાર પાસેથી લોન લીધી છે, એ ભાગીદારને વ્યાજ ચૂકવવું જોઈએ. તો કેટલું ચૂકવવું જોઈએ તે આપણે નક્કી કરી દેવાનું છે, બરાબર. તો ભાગીદારે પેઢીને લોન ધીરી હોય તો કેટલું વ્યાજ ચૂકવશે તે નક્કી હોવું જોઈએ. જો નક્કી નહીં હોય તો અહીંયા સરકારે ભાગીદારી ધારાની અંદર જોગવાઈ કરેલી છે કે ભાગીદારે પેઢીને લોન આપી હોય અને જો વ્યાજ નક્કી ના કર્યું હોય
તો એને લોન પર કેટલા ટકા વ્યાજ મળશે 6% વ્યાજ મળશે આ સરકારે પોતાની જોગવાઈ ઊભી કરી છે જેથી જે ભાગીદારે ધિરાણ કર્યું છે એને નુકસાન ના જાય બરાબર તો આ એક મૂળ કારણ હતું ત્યાર પછી છે 12મો મુદ્દો એ છે પાગડી હવે પાગડી વિશે આપણે ગઈ સાલ થોડો ખ્યાલ મેળવ્યો હતો પાગડી એ અદ્રશ્ય મિલકત છે એ વાસ્તવિક દેખાતી નથી અહીંયા જે પાગડી છે એ કોમર્શિયલ છે અને એટલા માટે એને ગુડવિલ નામ આપ્યું છે નહીતર માથા પર જે પાગડી પહેરે ને એને તો અંગ્રેજીમાં ટર્બન કહેવાય પરંતુ એ પાગડીની વાત કરતા નથી આ એ પાગડી છે જે અદ્રશ્ય મિલકત તરીકે ગઈ સાલ ગણ્યા છે હવે તમને થાય આ પાગડીનું કરારનામામાં શું વ્યવસ્થા તો ખાસ યાદ રાખજો આ મુદ્દો તમને બહુ મસ્ત રીતે સમજાવું પાગડી એ અદ્રશ્ય મિલકત છે જે દેખાતી નથી તો એને ગણવાની ક્યારે તો માનો કે બે ભાગીદારો અત્યારે છે તો બે ભાગીદારો અત્યારે છે અને એ લોકોએ મહેનત કરી 10 વર્ષ અને ત્યાર પછી પેઢી આજે સારી સ્થિતિની અંદર છે બરાબર હવે એ લોકો કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપશે તો એ નવા ભાગીદારને તો આ લોકોએ જ્યારે દુકાન શરૂ કરી કાં તો ભાગીદારી પેઢી શરૂ કરી તો શરૂઆતમાં એમને ખોટ ગઈ 1 વર્ષ 2 વર્ષ ખોટ ગઈ પણ એમને પોતાની મહેનત ચાલુ રાખી સતત મહેનત કરીને આજે 10મા વર્ષથી એ લોકો સારું કમાય છે હવે અહીંયા જોઈએ તો કે જે નવો ભાગીદાર આવશે એ નવા ભાગીદાર જેવો પેઢીમાં આવશે એને તો પહેલા જ વર્ષથી નફો મળશે ને કારણ કે એના માટે તો આ પેઢી તો જૂની જ છે એટલે નવો જે ભાગીદાર આવશે એને તો પહેલા વર્ષથી જ નફો મળશે તો આ સ્થિતિમાં આ નવા ભાગીદારને પહેલા વર્ષથી નફો કેમ મળવાનો છે કારણ કે જે જૂના બે ભાગીદારો છે એમણે બહુ બધી મહેનત કરી છે પણ એ મહેનતનો સીધો જ લાભ પેલો નવો આવશે એને થશે અને તેથી એ નવાને એ જે નફામાં ભાગ મળે છે પહેલા વર્ષથી એના બદલામાં એને વળતર ચૂકવવું પડશે કયા જૂના બે ભાગીદારોને કે જૂના બે મહેનત ભાગીદારોની મહેનતને કારણે એને નવાને નફો મળવાનો છે તો એ જે વળતર ચૂકવશે એને કહેવાય પાગડી તો પાગડી એ અદ્રશ્ય મિલકત છે એ પ્રતિષ્ઠા દર્શાવે છે પાગડી જૂની હોય તો જ પ્રતિષ્ઠા દર્શાવે અને નફો કમાતી હોય તો જ દર્શાવે તો પાગડી ખાસ યાદ રાખજે રાખવાનું છે કે કરારનામામાં ભવિષ્યમાં કોઈ નવો ભાગીદાર આવે કે જૂનો ભાગીદાર જતો રહે કારણ કે જૂનો જો જતો રહેશે તો એને ઘણી બધી મહેનત કરેલી ત્યારે આજે પેઢી આવી છે તો એ જશે ત્યારે પણ વળતર તરીકે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે એને પાગડી કહેવાય અને નવો આવે તો એને તો સીધો જ લાભ મળવાનો તેથી એ નવાએ જૂના બેને પાગડી આપવી પડશે તો અહીંયા પ્રવેશ કે નિવૃત્તિ સમયે પાગડી કેટલી નક્કી કરશું કેવી રીતે નક્કી કરશું એ નક્કી કરવાનું પણ કરારનામામાં જ વ્યવસ્થા છે કે પાગડી કેટલી નક્કી કરશું એ પણ નક્કી કરેલું હોવું જોઈએ ત્યાર પછી 13મો મુદ્દો છે નવા ભાગીદારનો પ્રવેશ નવા ભાગીદારનો પ્રવેશ અહીંયા શબ્દ સાંભળીશું તો ઈઝી લાગશે પરંતુ નવા ભાગીદારનો પ્રવેશ એટલે શું તો કે અત્યારે ભાગીદારી પેઢી બનાવી છે 5 ભાગીદારોથી સરસ ચાલી રહી છે સરસ ચાલી રહી છે અને 10-1 વર્ષમાં 1-2 ભાગીદાર મૃત્યુ પણ પામ્યા બરાબર હવે 3 ભાગીદારો રહ્યા છે એમાંથી એકની ઉંમર ઠીકઠાક છે એટલે પેઢી આર્થિક દ્રષ્ટિએ સદ્ધર જ છે પરંતુ ધંધો વ્યવસ્થિત ચાલે એટલે કોઈ માણસની એમને જરૂર લાગતી હોય અને એ કુશળ હોય તો એવા ટાઈમે એ વ્યક્તિને એ લોકો ભાગીદાર તરીકે પ્રવેશ આપશે બરાબર તો એ પ્રવેશ આપવો કે નહીં ક્યારે આપવો તે નક્કી હોવું જોઈએ કે ભવિષ્યમાં ભાગીદારો ઓછા થઈ જાય ત્યારે આપવો કે મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે આપવો તો કઈ પરિસ્થિતિમાં નવા ભાગીદારને પ્રવેશ આપીશું તે પણ કરારનામામાં નક્કી કરેલું હોવું જોઈએ જો કરેલું કરારનામામાં નક્કી નહીં હોય તો એમને પ્રવેશ આપતી વખતે જરાક મુશ્કેલી અનુભવાશે એ જ રીતે નિવૃત્તિ જૂના ભાગીદારની નિવૃત્તિ તમને પ્રશ્ન થાય આ પણ કરારનામામાં નક્કી કરવાનું હા તો એ તો નોર્મલ જ વાત છે ઉંમર વધી જાય કામ ના થતું હોય તો નિવૃત્ત કરી દેવાનું એવું નથી હોતું
બરાબર માત્ર ઉંમર થઈ જાય ને નિવૃત્ત કરવો પડે એવું ના હોય માનો કે કોઈ ભાગીદાર છે એ શરૂઆતમાં પેઢી માટે સારું કામ કરે છે પણ એકાદ બે વર્ષ પછી પેઢીનું નામ બગાડતો હોય નક્કી કરેલી શરતોનું પાલન ના કરતો હોય દારૂ પીને આવતો હોય રેગ્યુલર આવતો ના હોય મન ફાવે ત્યારે પૈસા ઉપાડી જતો હોય બરાબર તો આવા ટાઈમે જે પેઢીને ના ગમતું હોય એવું વર્તન કરે તો પણ એને નિવૃત્ત કરવું પડે એટલે શરતો નક્કી કરવી જોઈએ કે ક્યારે નિવૃત્ત કરીશું ઉંમર થાય ત્યારે તો કરીશું જ પણ એ સિવાય જો પેઢીનું હિત ના વિચારે યોગ્ય વર્તન ના કરે તો એવી પરિસ્થિતિમાં પણ આપણે એને નિવૃત્ત કરવો પડશે તો નિવૃત્તિ એ ક્યારે ક્યારે કરવી એ પણ નક્કી હોવું જોઈએ જો આ નક્કી કરેલું નહીં હોય તો અયોગ્ય વ્યક્તિ પણ પેઢીમાં રહેશે એને કાઢી શકાશે નહીં તો કાઢવા માટેની શરતો હોવી જોઈએ કે પેઢીને ઉપયોગી હોય તો રાખીશું અને પેઢીની આ શરતોનો ભંગ કરે તો આપણે એને નિવૃત્ત કરી દઈશું તો આ વાતો પણ નક્કી હોવી જોઈએ અને ત્યાર પછી 15મું છે ભાગીદારી પેઢીનું વિસર્જન તો મિત્રો આનો અંતિમ મુદ્દો છે 15મો મુદ્દો વિસર્જન વિસર્જન એટલે શું ભાગીદારી પેઢી બંધ કરો અને બધા બંધ કરી મિલકતોને લેવા વેચી બધા જ ભાગીદારો પોતપોતાના ઘરે જાય હવે પેઢી અસ્તિત્વમાં રહે નહીં તો ક્યારે પેઢીનું વિસર્જન કરીશું એ પણ નક્કી હોવું જોઈએ કારણ કે માનો કે 5 ભાગીદારો છે એમાંથી 3 બરાબર વર્તન ના કરતા હોય તો આપણે નિવૃત્તિનો ઓપ્શન રાખે એટલે વિસર્જન નહીં રાખી દેવાય કે જો બધા બરાબર વર્તન નહીં કરે બરાબર ઉપયોગી એકબીજાને નહીં થાય તો વિસર્જન કરી દઈશું બરાબર એવું રીતે પણ નક્કી થાય અથવા ઘણીવાર ભાગીદારી કોઈ કામ માટે અસ્તિત્વમાં આવી હોય કોઈ ટેન્ડર લીધું હોય સરકારનું અને એ ટેન્ડર પૂરું કરવા માટે ભાગીદારી કરી હોય તો ટેન્ડર પૂરું થાય ત્યારે ભાગીદારીનું વિસર્જન થઈ જશે બરાબર તો આ કોઈ નિશ્ચિત કામ માટે પણ વિસર્જન થઈ શકે કોઈ નિશ્ચિત કામ માટે આપ્યું હોય કોઈ સમય માટે માનો કે કોઈ ભાગીદારી પેઢી 5 વર્ષ માટે કરી હોય તો 5 વર્ષ પૂરા થાય એટલે ભાગીદારીનું વિસર્જન કરવું પડે તો એ સમય હોય તો સમય ઘટના હોય તો ઘટના એ નક્કી કરવી જોઈએ જેથી વિસર્જન કરવાનો સમય એ ક્લિયર રહે કેમ તો કે આવી પરિસ્થિતિ સર્જાશે તો આપણે વિસર્જન કરી દઈશું અને જો એવું નહીં કરો તો ભાગીદારી પેઢી કોઈને ગમતું હોય કે નહીં ગમતું હોય ચાલુ જ રાખવી પડશે તો આ 15 વાતો અગત્યની છે જો કરારનામામાં 15 વાતો વ્યવસ્થિત રીતે નક્કી કરવામાં આવે તો આવી ભાગીદારી પેઢીને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં બરાબર પરંતુ જ્યારે કરાર લેખિત કરીએ છીએ ત્યારે કરારનામામાં કેટલી બધી જોગવાઈઓ છે બરાબર જે આપણે હવે નોંધીશું તો કેટલી જોગવાઈઓ ભાગીદારી કાયદા 1932 ની કેટલીક જોગવાઈ હવે જોગવાઈનો મતલબ શું તો કે જો તમે કોઈ વાત નક્કી ના કરી હોય તો જે સરકારે એટલે કંપની ધારામાં જે જોગવાઈ છે દાખલા તરીકે મૂડી પર વ્યાજ નક્કી ના હોય સોરી લોન પર વ્યાજ તો 6% આપવાનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ નક્કી ના હોય તો કયા પ્રમાણમાં સરકાર પ્રમાણ તો આને જોગવાઈ કહેવાય કે જો કોઈ ભાગીદારો કરારનામું લેખિત ના કરે અને અમુક વાતો નક્કી ના કરે તો સરકારે કાં તો ભાગીદારી કાયદામાં જે જોગવાઈ હોય એનું પાલન કરવું પડે છે બરાબર મૂડીનું પ્રમાણ નિશ્ચિત નથી અને મૂડી લાવવી ફરજિયાત નથી આ બહુ મસ્ત મુદ્દી છે જોગવાઈ ભાગીદારી કરારનામાં એવી જોગવાઈ છે કે એવું જરૂરી નહીં કે દરેક ભાગીદાર મૂડી લાવે જ બરાબર કોઈ ભાગીદાર તો કૌશલ્ય છે આપણે પહેલા જ દિવસે ગઈકાલે જ વાત કરી હતી કે ભાગીદારી અસ્તિત્વ આવવાનું કારણ શું કે એક પાસે એક માણસ મૂડીપતિ છે તો એની પાસે મૂડી વધારે છે પરંતુ કૌશલ્ય ઓછું છે અને કોઈ ભાગીદાર પાસે કૌશલ્ય જોરદાર છે તો મૂડી ઓછી છે તો આ બંને ભેગા થઈને ધંધો કરે તો આ સમયે પેલો ભાગીદાર મૂડી લાવ્યો છે પણ આ શું લાવ્યો છે કૌશલ્ય એટલે મૂડી લાવવી ફરજિયાત નથી આ એક વાત અને નંબર 2 મૂડીનું કોઈ પ્રમાણ નિશ્ચિત નહીં જો તમે કશું નક્કી ના કર્યું હોય તો કોઈ ભાગીદાર એને જેટલી લાવી હોય એટલી મૂડી લાવી શકે છે એની કોઈ મર્યાદા કે નિશ્ચિત કરેલી રકમ નથી અને મૂડી લાવવી એ ફરજિયાત પણ નથી
કારણ કે કોઈ ભાગીદાર પાસે આવડત હોય કૌશલ્ય હોય તો એ ધંધામાં ઉપયોગી થશે બરાબર તો એને નફામાં ભાગ આપવાની શરતે એને ભાગીદાર બનાવી શકાય બીજું એ હમણાં નક્કી કર્યું કે જો મૂડી પર વ્યાજ તમે નક્કી ના કરો તો મૂડી પર વ્યાજ આપી શકાશે નહીં બરાબર તો આ એક જોગવાઈ છે એ જ રીતે શું આવશે નફા નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું પડશે સરખા પ્રમાણમાં વહેંચવું જો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ નક્કી ના કરેલું હોય તો નફા નુકસાન સરખા પ્રમાણમાં વહેંચવું પડે છે એવી જ રીતે જે રીતે મૂડી પર વ્યાજ ના આપી શકાય એવી રીતે ઉપાડ પર વ્યાજ ન વસૂલી શકાય તો આ બધી કેવી અગત્યની વાતો છે કે ધ્યાન રાખીને ઉપાડ પર જે રીતે મૂડી પર વ્યાજ નક્કી ના હોય તો એની પર વ્યાજ ના આપી શકાય એવી રીતે ઉપાડ પર પણ જો વ્યાજ નક્કી નહીં કર્યું હોય તો તે આપી શકાશે નહીં એવી જ રીતના ભાગીદારને પગાર બોનસ કે કમિશન ભાગીદારને પગાર બોનસ કે કમિશન આપી શકાય નહીં કમિશન આપી ન શકાય આનો મતલબ જો નક્કી કરેલું હોય તો આપવાનું જ છે પણ જો નક્કી ના કર્યું હોય તો તમારે આને ફોલો કરવું પડશે જોગવાઈનો મતલબ શું નક્કી ના કર્યું હોય એ પરિસ્થિતિમાં એ કામ લાગે છે ત્યાર પછી ભાગીદારી પેઢી પર ભાગીદારની લોન પર ભાગીદારે જો કોઈ ખર્ચ પેઢી માટે કર્યો હોય આ એક નિયમ છે ભાગીદારે પેઢીના સારા માટે કોઈ ખર્ચો કર્યો હોય તો એ ખર્ચ એને પાછો મળવો જોઈએ એટલે કે મંત્રે મળે તો ભાગીદારે પેઢી માટે કરેલ ખર્ચ ભાગીદારે પેઢી માટે કરેલ ખર્ચ એ શું મળશે ભાગીદારને મજરે મળે બરાબર તો આ જે વાતો છે એ કરારનામાની જોગવાઈ અને કરારનામામાં કઈ વિગતો છે તે છે આ ઉપરાંત એક વાત છે કે એક જોગવાઈ છે કે આવકવેરાની ધારા 40B(4)માં પ્રમાણે ભાગીદારે 12% કરતા વધુ ચૂકવેલ વ્યાજ કપાત તરીકે બાદ મળશે નહીં એટલે 12%થી વધારે વ્યાજ એ કપાતમાં આવકવેરામાં બાદ મળશે નહીં બરાબર 12% કરતા વધુ વ્યાજ ચૂકવી શકાય પરંતુ કપાત તરીકે 12% કરતા વધારે વ્યાજ બાદ મળશે નહીં બરાબર આ આવકવેરા ધારાની કલમ છે જ્યારે વ્યાજ ચૂકવવાનું આવે ત્યારે બરાબર તો આ ખાસ યાદ રાખવા જેવી છે કે ભાગીદારને ચૂકવવા પાત્ર કોઈ પણ વ્યાજ એ 12%થી વધુ ના હોવું જોઈએ એટલે આપણે નક્કી કર્યું છે કે લોન પર 6% સરકારે નક્કી કર્યું છે પણ આપણે 10% આપે 12% આપીએ 15% આપીએ તો 15% જ્યારે આપીશું તો 12% સુધીનું જ કપાત તરીકે બાદ વ્યાજ મળશે 12થી જે ઉપરના 3% છે એ કપાત તરીકે બાદ મળશે નહીં તો અહીંયા આ વાતો હતી કરારનામું અને એને જોગવાઈઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરીશું ફરી એકવાર બોલી જઈએ તો વધારે મજા આવશે પહેલું ભાગીદારોની વિગત બીજું ધંધાની એટલે કે પેઢીની વિગત ત્રીજું ધંધાનો પ્રકાર અને ચોથો ધંધાનો આરંભ બરાબર ત્યાર પછી મૂડી મૂડી પર વ્યાજ ઉપાડ ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ભાગીદારને પગાર બોનસ કે કમિશન ભાગીદારે પેઢીને ધીરેલ લોન પર વ્યાજ ત્યાર પછી પાઘડી નવા ભાગીદારનો પ્રવેશ જૂના ભાગીદારની નિવૃત્તિ વિસર્જન આ તમામ મુદ્દાઓ નક્કી કરાવવા જોઈએ જો એ નક્કી વ્યવસ્થિત થયેલા હશે તો જ સારામાં સારી રીતે આપણે એને શું કહેવાય આગળ લઈ જઈ શકીશું બરાબર વધારે સારામાં સારી રીતે પેઢીને આગળ લઈ જઈ શકીશું અને જો જે નક્કી ના હોય તો આટલી વાતો એ ભાગીદારીના 1932ના કાયદામાં જોગવાઈઓ છે કે મૂડીનું પ્રમાણ નક્કી નથી અને મૂડી લાવી ફરજિયાત નથી મૂડી પર વ્યાજ આપવાનું હોતું નથી એ રીતે ઉપાડ પર વ્યાજ આપવાનું હોતું નથી નફા નુકસાનનું પ્રમાણ નક્કી ન હોય તો સરખા પ્રમાણમાં એવી રીતના ભાગીદારને પગાર કે બોનસ આપવાનું નથી અને એવી રીતે ભાગીદારના લોન પર 6% જ વ્યાજ મળે
ભાગીદારે પેઢી માટે ખર્ચો કર્યો હોય તો તેને મજરે મળશે. તો આટલી વાતો સરસ તૈયાર કરીએ. આવતીકાલે આનો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો મૂડી ખાતું આપણે જોવાના છીએ. તો મિત્રો સરસ ધ્યાન રાખીએ, ભણવાનો આરંભ કર્યો છે તો સખત મહેનત કરીએ. કારણ કે આ જે COVID-19 ની મહામારી છે એની અંદર આપણે આપણું કામ કરીશું તો જ ભવિષ્યમાં સારામાં સારી રીતે પરફોર્મ કરી શકીશું. તો મિત્રો આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.